આગળ વાત કરીએ તો દેશમાં 5 દાયકા બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે, જે અંગેની માહિતી આણંદ ખાતે એનડીએબી દ્વારા આપવામાં આવી, જેમાં અમૂલ અને કર્ણાટકા કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી સમિટના મુખ્ય પ્રાયોજક જાહેર કરવામાં આવ્યા, જેનું આયોજન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગમાં થવા જઈ રહ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી ડોક્ટર આર એસ સોલીએ જણાવ્યું કે ડેરી ફોર ન્યુટ્રિશન એન્ડ લાઇવલીહુડ થીમ હેઠળ યોજવા જઈ રહેલો ડેરી સેક્ટરનો અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ 12મી થી 15મી સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. 40 દેશોના ડેરી ઉદ્યોગના હિતધારકો તેમાં ભાગ લેશે અને ડેરી ઉદ્યોગના વિકાસને આગળ વધારવાની દિશામાં કામ કરશે. આ કાર્યક્રમ દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઈડામાં આવેલા ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાશે. આઈડીએફ વર્લ્ડ ડેરી સમિટ એ વૈશ્વિક ડેરી સેક્ટરની વાર્ષિક બેઠક છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી લગભગ 1500 જેટલા સહભાગીઓ એકત્રિત થશે.